કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર એકની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર બે બે વરસાદ અને પાંચ પીપર જે વિદ્યાર્થી મિત્રો તમને તમારી સ્વાધ્યન પોથીના પાના નંબર પાસઠથી અગણસિત્તેર ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર બે બે વરસાદની પાંચ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી જે સ્વાધ્ય પોથીની અંદર શું કરવાનું છે તેની સમજ મેળવીએ પ્રશ્ન એક નીચેના ફકરાનું લેખન કરાવો મિત્રો લેખન એટલે તમારા શિક્ષક મિત્ર તમને આ જે ફકરો છે એ વાંચશે અને તમારે મિત્રો કોઈપણ પ્રકારના જોડાક્ષરને લેખનમાં થતી ભૂલ છે એને નિવારવાની છે એટલે કે તમારે મિત્રો અહીંયા જે શિક્ષક વાંચે એ તમે સાંભળી અને પછી આ ફકરો તમે પણ વાંચી શકો છો આ ફકરાનો હેતુ શું છે તો કે ભાઈ આ ફકરાનું વારંવાર વાંચન કરાવી ફરીથી શ્રુટલેખન કરાવવું જેથી જોડાક્ષરોના લેખનમાં થતી ભૂલ નિવારી શકાય છે બરાબર ચાલો તમારા શિક્ષક મિત્રો જો તમને આ ફકરો બોલશે અને એ તમારે લખવાનો છે એટલે મિત્રો અહીંયા આપણું શ્રુતલેખન આ રીતે કરવાનું છે બરાબર વારંવાર વાંચવાનો છે અને પછી તમારે લખવાનું છે તમારા શિક્ષક મિત્ર બોલશે અને તમારે લખવાનું છે પ્રશ્ન બે પાપ આ આપીલ પેપર કટિંગના મિત્રો સમાચાર વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના છે મિત્રો અહીંયા કટિંગ છે સોમવારે વરસાદી હાજરી પુરાવ્યા બાદ મંગળવારે ધુવાધાર બેટિંગ કરી રોડ પર પાણી ફરી વળ્યા શહેરને તરબતર કરતા મેઘરાજા ત્રણ ઇંચ સુધીનો વરસાદ મેઘમહેર આખો દિવસ ઝાપટા પડ્યા અને સાંજે અના અનરાધર વરસ્યું થલતેજમાં મેટ્રોના પિલરનું લખણનું સ્ટ્રકચર નમી પડ્યું તો અહીંયા મિત્રો જે વરસાદની આગાહી કરી છે વરસાદ જે વિસ્તારમાં પડ્યો છે બરાબર એની વાત કરી છે તમે અહીંયા જોઈ શકો છો આપણે આ વાંચવા વાંચી લેવાનો છે શહેરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એની પણ માહિતી અહીંયા આપેલી છે બરાબર વિસ્તાર છે ચાંદખેડા રાણી એવી રીતે વરસાદ મીમીમાં છે સિત્તેર પોઈન્ટ પચાસ સાહીઠ બોડકદેવમાં અઠ્ઠાવન એવી રીતે મિત્રો અલગ અલગ વિસ્તારનું અહીંયા વરસાદનું માપ આપેલું છે તો આ તમે વાંચી લીધું હશે હવે આપણે પ્રશ્નોના જવાબ ઉપર જઈએ પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો જેવા અર્થ ધરાવતા વાક્યો આ ફકરામાંથીને શોધીને લખો જેમાં પહેલું વાક્ય છે આ વખતના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ દરરોજ આવે છે તો જવાબ આ સિઝનમાં શહેરમાં વરસાદ રોજ હાજરી પુરાવી જાય છે બે આ સિઝનમાં ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ મેહુલીઓ અમદાવાદ પર ખુશ છે તો જવાબ આ વખતે મેઘરાજ ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે ત્રણ સવારથી જ કાળા કાળા વાદળો અમદાવાદના આકાશમાં છવાયેલા રહ્યા તો જવાબ સવારથી જ આકાશમાં કાળા ડિવાંગ વાદળો અડિંગો જમાવી દીધો હતો તો આવી રીતે લખી શકાય ચાલો આગળ જોઈશું પ્રશ્ન ચાર શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દો બનાવો ઉદાહરણ છે મુજબ અન્ય શબ્દો શોધો અને લખો જેમ કે મેઘાડંબર તો વાદળની જમાવટ એવી રીતે મેઘરાજાનું આગમન મેઘરાજાની બધરામણી કહ્યાગ્રહ વરસાદ એટલે કે અનુકૂલનક્ષમ વરસાદ પ્રશ્ન પાંચ પ્રશ્ન મિત્રો બે પેપર કટિંગમાં જો જેનો અર્થ ન સમજાય હોય એવો શબ્દ લખવાનો છે એનો અર્થ તમારા શિક્ષક પાસેથી પણ જાણવાનો છે જેમ કે તરબતર એટલે કે નરાધાર સ્ટ્રક્ચર મેટ્રો પિલર તો આવા શબ્દોને આપણે જાણવાના છે જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો તમારા શિક્ષકની મદદથી જાણી શકો છો પ્રશ્ન છ કંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય લખવાનો છે તો અહીંયા મિત્રો આપણી ખાલી જગ્યામાં લખવાનો છે બરાબર અહીંયા તમને આપી દીધેલા છે શબ્દો ચાલો પહેલું છે આજે વર્ષાને અચાનક તાવ આવ્યો તેથી તેની નિશાળમાં રજા પાડવી પડી જેની ફરજ પાડવી બરાબર બીજું મારો કૂતરો ટોબી એટલો આજ્ઞાંકિત છે કે હું કહું એ તરત જ કરવા તૈયાર થઈ જાય તો આ કહા કહાગરા હોવું ત્રીજું રાકેશની બહેનના લગ્નમાં જે રીતે વાંચતી જાતે જાન ગામમાં આવી હતી એ દ્રશ્ય મને હજુ પણ યાદ છે એટલે કે આગમન થવું ચાર આ નવરાત્રિમાં ખ્યાતિ દરરોજ નવી નવી ચણિયાચોળી પહેરી આખી રાત ગરબે ગૂમી હતી તો મન મૂકીને મહાલવું પાંચ દરેક ઉનાળાના વેકેશનમાં અમે તો મોસાળમાં ધામ નાખીને ખૂબ ધમાચકડી મચાવીએ એટલે કે અડીંગો જમાવો ચાલો આગળ જોઈશું પ્રશ્ન સાત તમારા શિક્ષકે માતા પિતા પાસેથી નીચેની બાબતો જાણવાની છે અને મળેલી જાણકારી વર્ગમાં રજૂ કરવાની છે પહેલું છે વરસાદ કેવી રીતે માપવામાં આવે છે મિત્રો વરસાદ આવે ત્યારે વર્ષા માપક યંત્રમાં ભરાતા પાણી વડે વરસાદ માપવામાં આવે છે બીજું ઇંચ અને કિલોમીટરમાં શું તફાવત છે તો મિત્રો એક ઇંચ એટલે પચીસ પોઈન્ટ ચાર મિલી મિલીમીટર થાય પ્રશ્ન આઠ વરસાદની સમાચાર નોંધને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું આ સમાચાર કયા શહેરના છે તો આપણે આગળ વાંચ્યું કટિંગ એ અમદાવાદ શહેરનું હતું બીજું આ શહેરના કયા કયા વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મિત્રો અમદાવાદ શહેરના રાણીપ ચાંદખેડા બોળકદેવ કોતરપુર ગોતા બોપલ નરોડા દુધેશ્વર ચાંદલોડિયા સાયન્સ સિટી ઉસ્માનપુરા ઓઢાવ વટવા વગેરે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રીજો કયા કયા વિસ્તારોમાં એક સરખી માત્રામાં વરસાદ પડ્યો હતો અને કેટલો તો મિત્રો બોડકદેવ કોતરપુર ગોતા ત્યાં સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે દુધેશ્વર ચાંદ ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો આગળ જોઈશું પ્રશ્ન નવ તમારા ગામમાં શહેરમાં આવેલા વરસાદના સમાચાર બનાવો અને પ્રાર્થના સંમેલમાં મિત્રો રજૂ કરો તો મિત્રો આપણે લખી શકીએ કે વરસાદની ઘણા દિવસની શાંતિ બાદ ફરી બીજા રાઉન્ડમાં વરસાદ ચાલુ થયો અને મારા ગામને વરસાદ ગમરોલી નાખ્યો સમી સાંજે શરૂ થયેલો વરસાદ છેક સવારમાં જાગ્યા ત્યાં સુધી સતત ચાલુ રહ્યો ઘરની આજુબાજુ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા ગામમાં જઈને જોયું તો બહાર તળાવ પણ પૂરું ભરાઈ ગયું હતું આખા ગામને પાણી પાણી કરી દીધું અમે શાળાની આજુબાજુ જોવા ગયા ત્યાં પણ પૂરું પાણી ભરાઈ ગયું હતું એક બાજુ ઘણા દિવસ પછી વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશી પણ હતી અને વધારે પડતો વરસાદ આવવાથી ક્યાંક નુકસાન પણ થયું હતું તો આવી રીતે સમાચાર બનાવી શકાય પ્રશ્ન દસ નીચે કેટલીક પરિસ્થિતિઓ આપી છે તેમાં તમે શું કરશો તેના વિશે બે ત્રણ વાક્યો લખો પહેલું તમને સ ભાભા રસ્તે મળે તો તમે એમને શું કહ્યું જવાબ મને ભાભા રસ્તા પર મળે તો હું તેમને બે હાથ જોડીને અભિનંદન આપું તેમને આવકાર આપું એમણે કરેલી વૃક્ષો ઉછેરની પ્રવૃત્તિ માટે એમને ધન્યવાદ કહું અને તેઓ આવી સતત પ્રવૃત્તિઓ ચાલુ રાખે એ માટે તેમને શુભેચ્છાઓ પણ પાઠવું બીજું તમે અને તમારા મિત્રો છત્રી લેવાનું ભૂલી ગયા છો અને નિશાળે જતા રસ્તામાં ધોધમાર વરસાદ આવે છે ક્યાંય ઊભા રહો તો નિશાળમાં પહોંચવામાં મોડું થાય એમ છે તો તમે શું કરશો તો જવાબ જો આવી પરિસ્થિતિ થાય તો હું અને મારા મિત્ર ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ ઊભા રહીશું અને વરસાદ બંધ થતાં શાળાએ જઈશું અને શાળાએ જઈ શિક્ષકની સાચી હકીકતથી વાકેફ કરીશું કે વધારે પડતા વરસાદને કારણે મોડું થયું છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે તમારા પાઠ નંબર જે મિત્રો બે છે બે વરસાદ અને પાંચ પેપર તેનું સ્વઅધ્યયન પોના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા